नमस्कार, हूँ मनीषा, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. ડાયમંડ વેપારીઓની ચૂંટણી પૂર્ણ થતાં બપોરે સુરત જવા ટ્રેનની માંગ કરવામાં આવી. અંચલી ગામે આંદોલન કર્યા બાદ ટ્રેન મળતા વેપારીઓ પણ જાગ્યા અને 18 ગામના લોકોએ આંદોલન થકી પ્રેશર આવતા રેલવે વિભાગે ટ્રેનનું સ્ટોપેજ આપ્યું હતું અને ડાયમંડ વેપારીઓને પણ કોરોનામાં પહેલાથી ટ્રેન શરૂ થાય તેવી માંગ પણ ઉઠવા પામી હતી. ને કહી શકાય કે નવસારી શહેરમાં મોટી સંખ્યામાં ડાયમંડ પેઢીના વેપારીઓ સુરત અપડાઉન કરે છે. મહેદરપુરાના હીરા બજાર બપોરે ઉઘડતા વેપારીઓની નવસારીથી 12 વાગે ટ્રેન પકડી તો સુરત 1 કલાકમાં પહોંચી જાય. પણ કોરોના કાળ બાદ રેલવે વિભાગે કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો, કેટલીક ટ્રેનો બંધ કરી, જેના કારણે વેપારીઓનું કામ ખોરવાયું. વેપારીઓ 2 વાગ્યા બાદ આવતી ટ્રેનમાં છેક 3 વાગ્યા બાદ સુરત પહોંચે, જેના કારણે ધંધા નોકરી પર સીધી જ જે અસર છે તે પડતી હોય છે. અત્યારે આજે સમસ્યા છે, આંદોલન કર્યા વગર ઉકેલાય તેવી અપેક્ષા તેમના દ્વારા રાખવામાં આવી છે. હાલમાં સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચે સુરત જવા માટે કોઈ પણ લોકલ કે એક્સપ્રેસ ટ્રેન ન હોવાથી તેઓને અત્યારે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે જે કમલમ ખાતે ગયા હતા ને અમારે આજે રેલી કાઢી હતી એ સંદર્ભે અમે એમને બધો આવેદન પત્ર ને બધું આપ્યું છે કે અમને અમારી માંગ પૂરી થાય, પણ એ હજુ સુધી થઈ નથી. અને નજીકમાં અહીં ઇલેક્શન આવ્યું હતું તો એ બાબત અમે ધ્યાનમાં રાખી ડાયમંડના સાથે વેપારીઓ બધા સંકળાયેલા છે, તો અમે લોકો એ રીતે કર્યું કે હવે આપણે હમણાં ઇલેક્શનના કારણે કોઈ એવા બેનર નથી લગાવવા, કોઈ બીજું એ રીતે નથી કરવું. ઇલેક્શન પતે પછી આપણી માંગ પાછી શરૂ કરવી છે ને અમારી માંગ આ રીતે શરૂ જ રહેશે. કેમ કે અમારા બપોરના સમયે જે ભાઈઓ હેરાન થાય છે, બીજી લાંબા અંતરની ટ્રેનો જે ટ્રેનના સ્ટોપેજ નથી, એ બાબતે અમારી આ બાબતની માંગ ચાલુ રહેશે. ને અમારી એવી વાત ચાલી રહી છે કે થોડા દિવસમાં પાછી મોટી રેલી પણ નીકળી શકે છે.